ફેક લિંકથી સાવધાન થઈ જજો જી હા કાશ્મીર ફાઇલ્સની ફેક લિન્ક તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચારે તરફ ચર્ચા થઈ રહી છે કાશ્મીરના મુદ્દાને લઈને લોકો જે પ્રકારે મૂવી જોયા બાદ પોતાનું રિએક્શન આપી રહ્યા છે તેના કારણે એક પ્રકારની લોકોએ પોતાની રીતે ઝુંબેશ ઉપાડી છે જે મલ્ટીપ્લેક્સ થિયેટરો છે તે ફૂલ થતા જોવા મળી રહ્યા છે જે મૂવીનું કોઈ પણ પ્રકારનું પ્રમોશન નથી કરવામાં આવ્યું છતાં પણ મૂવીને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે તેની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે જે વિષય પર ફિલ્મ બનાવવામાં આવી છે તેને કારણે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે જેને કારણે કેટલાક લેભાગુ તત્વો આવી સ્થિતિનો પણ લાભ ઉઠાવવા માટેની તૈયારીઓ કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કાશ્મીર ફાઇલ્સ મૂવીની ફેક લિંક અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સ્પ્રેડ કરવામાં આવી રહી છે જો તમે મૂવી જોવાની લાલચમાં આ લિંકને ડાઉનલોડ કરશો તો તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતાઓ રહે છે તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે કાશ્મીર ફાઇલ્સ મૂવીને લઈને સામાન્ય પ્રજાથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના વ્યક્તિઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના કારણે સોશિયલ મીડિયામાં કેટલાક લેભાગુ તત્વો ખોટી રીતે લિંક મોકલીને તમારી પાસે ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે જો તમે તેને ડાઉનલોડ કરશો તો તમારા ફોનની તેમજ તમારા બેંક એકાઉન્ટની પણ તમામ વિગતો મળી જશે તે તમારા બેંક અકાઉન્ટથી ગણતરીની સેકન્ડની અંદર જ અકાઉન્ટ ખાલી કરી શકે છે ફેક લિંક એપી કે ફાઇલ્સ એપ્લિકેશન છે જેના થકી આ લિંક તમારા મોબાઈલ ઉપર તમારા નંબર મળી શકે છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો તમને કદાચ તેના ઉપરથી પાયરેટેડ મૂવી દેખાઈ શકે છે તો કિસ્સાઓની અંદર ડાઉનલોડ કરવા છતાં પણ પાયરેટેડ મૂવી તમને જોવા મળી શકે નહીં પરંતુ આ જે લિંક છે તે બધી જ ઇરાદાપૂર્વક બનાવવામાં આવે છે જો તમે તેને ડાઉનલોડ કરશો તો તે પોતાનો ઇરાદો સિદ્ધ કરી લેશે આ એક પ્રકારની ફિશિંગ લિંક છે જે તમે ડાઉનલોડ કરતાની સાથે જ તમે તમારો એક્સેસ સામેવાળી પાર્ટીને આપી દો છો જે તમારા ગેઝેટમાં રહેલી તમામ વિગતો મેળવી શકે છે ખાસ કરીને તમારા આઈડી પ્રૂફ સર્ચ હિસ્ટ્રી અને ફાઇનાન્શિયલ ડેટા મેળવીને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે આ લિંકનું સર્વર વિદેશમાં આવેલું હોય છે હાલ જે લિંક આવી રહી છે તેનું સર્વર અમેરિકા અને ચાઇનામાં હોય તેવું લાગી રહ્યું છે આ લિંક ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન થકી પણ તમારા મોબાઈલ ઉપર આવી શકે છે સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલે જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહથી જે રીતે કાશ્મીર ફાઇલ્સ મૂવીની દેશભરની અંદર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે તે સંજોગોમાં ગંભીર બાબત અમારા ધ્યાન ઉપર આવી ઘણા યુવાનો થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં જવા કરતાં વધારે પોતાના મોબાઈલ ઉપર જ મૂવી જોઈ લેવાનું પસંદ કરતા હોય છે જો આ પ્રકારની પાયરેટેડ પણ આવે તો ખૂબ જ ઝડપથી તેના તરફ આકર્ષાય અને તે લિંકની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેતા હોય છે જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે તો યુવાનો સમજતા નથી કશ્મીર ફાઇલ્સ કરીને એક નવું મૂવી જે છે તે ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે આ વસ્તુ જોઈને ઘણા બધા સાયબર ક્રિમિનલો દ્વારા નવી નવી ટેકનિક્સ જે છે તે યુઝ કરવામાં આવે છે લોકોને હેચાણ કરવા માટે રિસન્ટલી જે બી લો જે બી વ્યુઅર્સ છે તેમની ઉપર જે સાયબર ક્રિમિનલ્સ છે તેમના દ્વારા અલગ અલગ લિંક્સ જે છે તે ફોર્વર્ડ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર વાયરલ કરવામાં આવી રહી છે વિચ આર પર્ફેક્ટલી ઇન ધ ફોર્મ ઓફ ધ કાશ્મીર ફાઇલ્સ નામની ડોટ એપીકે ફાઇલ્સ વેલ આ જે લિન્સ છે તે તમે જ્યારે બી ઇન્સ્ટોલ કરો છો તો એક એપ્લિકેશન તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ જાય છે જે તમારા ફોનની અંદરના અગત્યના સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે ડેટાઝ છે તેને કોમ્પ્રમાઇઝ કરી દે છે નોટ ઓન્લી ધીસ બટ એ તમારા જે ફાઇનાન્શિયલ ડિટેલ્સ છે તેને પણ કોમ્પ્રમાઇઝ કરી દેશે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે આવી કોઈ બી લિંક તમને મળતી હોય છે વિચ ઇન ધ ફોર્મ ઓફ ડોટ એપી કે ફાઇલ્સ તો તમે બિલકુલથી એની જાણ તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશન કે નિયરેસ્ટ સાઈબર ક્રાઇમ સેલમાં કરો વેલ નોટ ઓન્લી ધીસ બટ અલોંગ વિથ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જ્યારે તમે આવા કોઈપણ લિંક દ્વારા કોઈ બી મૂવી ફ્રી ઓફ ચાર્જ જોવાના માટે એન્ચાન થઈને ડાઉનલોડ કરો છો તો ઇટ ઓલવેઝ ગીવ એન્કરેજમેન્ટ ટુ પાયરેસી અને તમે પાયરેસી લો જે છે તેના બી અલગ અલગ પ્રોવિઝન્સ છે તેને વાયોલેટ કરો છો તો આવી બધી વસ્તુઓમાં તમે પોતાની જાતને માધ્યમ નહીં બનાવો અને આવી લિંક આવતા જ એના અપ્રોપ્રિએટલી લીગલ સ્ટેપ્સ એની આગળ લવો કે ઇન્વેસ્ટિગેશન એમાં થઈ શકે અને જે સાયબર ક્રિમિનલ્સ છે તે બિલકુલથી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડાઈ શકે થેન્ક યુ મૂવીની જેટલી ચર્ચા તેના ડિરેક્ટર અને પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવી છે તેમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કોઈ પણ પાયરેટેડ લિંક થિયેટર સિવાય બીજી કોઈ સોશિયલ મીડિયામાં મૂકી નથી એટલે યુવાનોએ સમજી જવું જોઈએ કે જે લિંક સ્પ્રેડ થઈ રહી છે તે ફેક છે આ લિંક જો તમે ડાઉનલોડ કરો તો તમે પોતે પણ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન કરો છો જેમાં કલમ ત્રેસઠ ત્રેસઠ એ પાસઠ પાસઠ એ છાસઠ છાસઠ સી છાસઠ ડી હેઠળ તમે પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થઈ જાઓ છો વધારે ગંભીર બાબત એ છે કે તમે ડાઉનલોડ ન કરો જેથી કરીને તમે પોતે કોઈ મોટી ફાઇનાન્શિયલ મુશ્કેલીમાં ન મુકાવો અથવા તો તમારી કોઈ પ્રાઇવેટ મોબાઈલમાં રહેલી ક્લિપ કે અન્ય કોઈ વસ્તુઓ સાર્વજનિક ન થાય તેનો કોઈ ગેરલાભ ઉઠાવી ન શકે જો કોઈ એપ્લિકેશન તમારા મોબાઈલ ઉપર કે સોશિયલ મીડિયા મારફતે તમારા સુધી પહોંચી હોય તો તાત્કાલિક અસરથી સાયબર સેલનો સંપર્ક કરી લેવો